જીવન ભારતી કુમાર ભવન શાળાની વિદ્યાર્થીની જે સુરતમાં પ્રથમ આવી છે બાર કોમર્સ ની અંદર, તો આપણે એમની સાથે આજે મુલાકાત કરીશું. સોપારી વાળા દેવાંશી, દેવાંશી તારું સ્વાગત કરું છું અમારા સ્ટુડિયોમાં. સાથે એમના પ્રિન્સિપલ શ્રી પણ અહીંયા ઉપસ્થિત છે, એમનું પણ સ્વાગત છે. અને સાથે એમના માતાજી અને પિતાજી પણ અહીંયા ઉપસ્થિત છે, બંનેનું સ્વાગત કરું છું. અને દેવાંશી સાથે વાત કરીશું. દેવાંશી, સુરત ખાતે તારો પ્રથમ નંબર આવ્યો છે અને શાળા ખાતે બી પ્રથમ જ કહી શકાય, તો તને કેવું લાગી રહ્યું છે? પહેલા તો આવું અપેક્ષા રાખીની હતી આવી, ને મહેનત એ પ્રમાણેની છે ને આવી શકીએ ને ખુશી થાય છે. જી, પણ મહેનત તે કરી હતી તો કેવી રીતે કરી હતી, કેવી રીતે તે આ રિઝલ્ટ મેળવ્યું એ પણ અમારા દર્શકોને જણાવો. વધારે વાંચશો તો વધુ ગુણ મેળવશો એવું નથી, તમે કઈ રીતે વાંચશો તો તમારું સ્માર્ટ વર્ક વધારે મહત્વનું છે, એની સાથે તમારું મનોરંજન પણ એટલું જ મહત્વનું. તમે આખા દિવસ કંટાળી ગયા હશો ને પછી તમે વાંચવા બેસજો તો એ તમારું કોઈ રહેશે જ નહીં મૂલ્ય, તમને યાદ જ નહીં રહેશે. જી, આટલું સરસ રિઝલ્ટ મેળવ્યું તો તમે ઘણા બધાના કોમ્પ્લિમેન્ટ્સ પણ મળ્યા હશે, તો ફ્રેન્ડ્સ ના પણ મળ્યા હશે, તો એ લોકોએ તને શું કીધું, મોટિવેટ કરી કે તે લોકોને મોટિવેટ કર્યા? પહેલા તો કે કંગ્રેચ્યુલેશન કે તું બહુ ખુશ થઈ હશે, ધેન એક ખાલી 3 માર્ક માટે તમે રહી ગયા. અચ્છા, એટલે એ કોમેન્ટ્સ તને કર્યા? જી, એટલે મોસ્ટ ઓફ તો સારું છે, પોઝિટિવ જ મળ્યા છે. જી, ખૂબ સરસ. તારો શોખ શું છે? શોખ તો નહીં કહી શકાય, પણ મનોરંજન માટે 1-2 કલાક ટીવી જોઈ લઉં છું. ટીવીમાં શું જુઓ છો? એક્સક્લુઝિવ કઈ? એક્સક્લુઝિવ જેવું તો કઈ નહીં, જસ્ટ ટીવી ચાલુ કર્યું અને કઈક આવ્યું હોય બસ. મતલબ સિરિયલ જુઓ છો, મ્યુઝિક સાંભળો છો? મ્યુઝિક નો વધારે રસ છે સાંભળવાનું, ખાલી ગાવાનું ના સાંભળવાનું છે. ખૂબ સરસ. માટે ટીવી જોવાની સાથે તે તારું એજ્યુકેશન કર્યું, મતલબ કે ભણ્યું છે, તો કેટલા કલાક કેટલો સમય તે ભણ્યું હતું? દિવસના 7-8 કલાક બસ, ને પરીક્ષાના દિવસો દરમિયાન 12 કલાક. મતલબ આખું વર્ષ ભણ્યું તો છે જ. હા, તો જ આટલું સરસ રિઝલ્ટ આવ્યું છે, રાઈટ? જી, મમ્મી પપ્પાનો સપોર્ટ તને કેવો રહ્યો? કહેવાય ને કે તાળી 2 હાથે જ વાગે, અને તાળીની 10 આંગળીમાંથી ખાલી મારી 2 આંગળી છે, ને બાકી બધી મારા સ્કૂલના ટ્યુશનના સર ટીચર્સ, મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન. સૌથી વધારે શ્રેય કોને આપો છો તમે આ રિઝલ્ટ માટે? કોઈને એવું તો કહી નહીં શકાય કે આમનો વધારે છે ને આમનો, બધાને સરખો જ. ખૂબ સરસ. દેવાંશી સાથે વાત કરીને ખૂબ આનંદ થયો, અને સુરત ખાતે જે પ્રથમ દીકરી જો આવી હોય તો આપણે માટે પણ ખૂબ ગર્વની વાત છે. સુરતનું નામ તેને રોશન કર્યું છે, તેના માતા પિતાનું નામ પણ રોશન કર્યું છે, અને સાથે સાથે શાળાનું નામ પણ રોશન કર્યું છે. તો આવી દીકરીને ખૂબ ખૂબ શુભેચ્છા, ખૂબ આગળ વધે એવી શુભકામના. આપણે એમના પિતાજી સાથે વાત કરીશું. સાહેબ, આપનું નામ શું છે? અરુણભાઈ. જી અરુણભાઈ, આપ શું કરો છો? જરી વ્યવસાય. જરીનો વ્યવસાય છે, તો આપની દીકરીના રિઝલ્ટ માટે આપ શું કહેશો? સારું તો આવ્યું છે, એ સારો, એની મહેનતનો ફળ એને મળી ગયો. જી, કેવી લાગણી અનુભવો છો તમે? એ તો અત્યારે તો હું કઈ કરી શકતો, લાગણી માટેના કોઈ શબ્દ નથી. હા, માટે કોઈ શબ્દ નથી. ખૂબ સરસ. મમ્મી સાથે વાત કરીશું. આપનું નામ? નહીં નહીં. શું કરો છો આપ? તમને સંતોષ છે ને તમારા? જી, દેવાંશી સાથે પાછા વાત કરીશું. દેવાંશી, તારે આગળ શું બન્યું છે? હવે જીપીએસસી ની પરીક્ષાની તૈયારીઓ કરવાની છે. જી, ખૂબ સરસ. આટલું સારું એજ્યુકેશન છે, તો સાથે સાથે જીપીએસ કરવાની માટેની એની તૈયારી પણ છે, તો એના માટે પણ શુભકામના. હવે આપણે પ્રિન્સિપલ શ્રી સાથે વાત કરીશું. પિંકીબેન, આપનું સ્વાગત છે, અને આપની શાળાનું રિઝલ્ટ ખૂબ સારું આવ્યું છે. 5 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે, 6 વિદ્યાર્થીઓ A1 ગ્રેડમાં આવ્યા છે. તમામ વિદ્યાર્થીઓને ખૂબ ખૂબ અભિનંદન, અને આપને પણ અભિનંદન. આપની આ શાળાનું રિઝલ્ટ આટલું સરસ આવ્યું છે, તો આપે આપણા વિદ્યાર્થીઓ માટે શું કર્યું રાખીએ છીએ? કે અમે એવી અપેક્ષા રાખીએ છીએ કે આટલા બાળકો તો અમારા એવા છે જ,
કે જે A1 ગ્રેડમાં આવી શકે છે અને એ હંમેશા જ્યારે એ લોકોની પહેલી બીજી પરીક્ષા હતી ત્યારથી તેઓને એ રીતે મોટિવેટ કરવાનો અમે પ્રયત્ન કર્યો છે. અમારા બધા જ સર ટીચર્સે પણ એમાં ખૂબ મહત્વનો ફાળો આપ્યો છે. તેઓને કોઈ પણ ડિફિકલ્ટી હોય તો ત્યારે તરત જ તેનો ઉકેલ લાવી આપવાનો તેઓએ પ્રયત્ન કર્યો છે. જી ખૂબ સરસ પિંકીબેન, આપણે બીજા વિદ્યાર્થીઓ સાથે બી પાછા મળીશું. તે પહેલા આપણે દિવાનસિંહને પૂછીશું, કારણ કે એટલા માટે હું પૂછી રહી છું કે સુરતમાં તે પ્રથમ આવી છે. તો જેટલા બીજા આપણા જે વિદ્યાર્થી મિત્રો આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, વાલી મિત્ર પણ આ કાર્યક્રમ જોઈ રહ્યા છે, તો શું સંદેશો તમે આપશો? બારમાનું રિઝલ્ટ તમને આગળ જતા એડમિશન માટે કામ લાગશે, પણ બધે જ કામ લાગશે એવું જરૂરી નથી. અને આ તો માત્ર પ્રથમ પગથિયું છે, આના પછી તો બહુ બધા કામ છે, એને ઘણા બધા પડકારો રહેલા છે, એને સર કરવાની મહેનત કરીશું, જેને એમાં મમ્મી પપ્પા મેડમ સર ટીચર બધા સાથ આપશે. હા એ તો તને આપશે, પણ આપણે વિદ્યાર્થી મિત્રોને કોઈ સંદેશો આપવો હોય તો તું શું સંદેશો આપશે? વિદ્યાર્થી મિત્રોએ સારું રિઝલ્ટ મેળવવું હોય તો શું કરવાનું? પોતાની હોબી પણ સાથે સાથે કરવાની, એની સાથે એજ્યુકેશનની પણ એજ્યુકેશન પર પણ ધ્યાન આપવાનું. જી ખૂબ સરસ. તો બીજા વિદ્યાર્થીઓ સાથે પાછા મળીશું, ત્યાં સુધી નમસ્કાર.